साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે વિવિધ વિસ્તારોમાં અવરનવર વીજધાદિયાથી કંટાળીને રહીશો રાત્રિના સમયે વીજ કંપનીની ઓફિસ ખાતે દોડી આવ્યા હતા। જો કે રાત્રિના સમયે કોઈ જવાબદાર અધિકારી ના હોવાથી રહીશો વિલા મોડે પરત ફર્યા હતા। પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં આવેલ અંબાજી માતાના મંદિરના પાછળના વિસ્તારોના રહીશોને છેલ્લા કેટલાય દિવસ સુધી વીજધાદિયાને લઈને રહીશો દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રજૂઆતો બાદ પણ વીજ કંપની દ્વારા આ વિસ્તારના રહીશોનો પ્રશ્ન હલ ના કરતા અને અવારનવાર સાસવારે વીજ પ્રવાહ ડૂલ થતા તથા વોલ્ટેજ વધઘટના પ્રશ્નોને લઈને લેખિત તથા રૂબરૂમાં રજૂઆતો કરવા છતાં રહીશોની કમ્પ્લેન સોલ ન થતાં નાની ભાગોર અંબાજી માતાની પાછળના વિસ્તારના રહીશો વીજ ઓફિસ ખાતે રાત્રિના 10 વાગે દોડી આવ્યા હતા। તો રહીશો દ્વારા કમ્પ્લેન સોલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। અમે પ્રાંતિજ નાની ભાગોળ અંબાજી માતાના વિસ્તારના રહીશો તારીખ 23/3/2019 ના રોજ કમ્પ્લેન નંબર 108 GEB પ્રાંતિજને અમે ફરિયાદ આપેલી છે કે અમારા લાઈન ફોલ્ટમાં જાય છે, વારંવાર જાય છે। અમે હેરાન પરેશાન થઈ ગયા છે। નાના બાળકોને રાત્રે ઊંઘવાની પણ મોટી તકલીફ ઊભી થાય છે। મચ્છરોના ઉપદ્રવથી અમે ખદબદી ઉઠી ગયા છીએ। પબ્લિક બીમારીનો ભોગ બને છે। આ તમામ રજૂઆતો વારંવાર કરવા છતાં પ્રાંતિજ GEBના કર્મચારીઓ અમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી કે અમારી ફરિયાદ પ્રત્યે કોઈ કાર્યવાહી કરતા નથી। અમારી ટાઉનની અંદર આજે પણ અમે અહીંયા GEB આગળ આવીને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ। જો આ ચોમાસાની સિઝનની અંદર આ પ્રાંતિજની અંદર કોઈ મોટો એક્સિડન્ટ બને, કોઈ એન્જિનિયર, કોઈ GEBનો કર્મચારી કે એન્જિનિયર અમારા ફોન ઉપાડતા નથી, મેન્ટેનન્સની અંદર ગયા છે, ઝાડ પડી ગયા છે, એવી ખોટી ખોટી વાતો કરે છે। કોઈ કાર્ય કોઈ કર્મચારીઓ જ અહીં હાજર નથી। બધા લોકો રજા ઉપર જતા રહ્યા છે કે એ લોકો એમની ફરજમાં હોતા નથી। અને આખા પ્રાંતિજની અંદર એમના કહેવા મુજબ 3 હેલ્પર છે અને આ હેલ્પરોને કે દિવસે કામ કરતો રાત્રે ના હોય। જો રાતના સમયે કોઈ પ્રાંતિજની અંદર અકસ્માત બનશે તો આ પ્રાંતિજ GEBના કર્મચારીઓ આના માટે જવાબદાર હશે। અમે આજે ચીફ એન્જિનિયર ગુજરાતને પણ અમે વાત કરવાના છીએ, આ બાબતે અમારી કાર્યવાહી કરવાની છે। જો અમારો પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ, ઉગ્ર આંદોલન થશે। તો નાની ભાગોર બાદ પ્રાંતિજ વરવાડ વિસ્તારના રહીશો પણ રાત્રિના 12 વાગે વીજધાંધ્યાથી પરેશાન થઈને દોડી આવ્યા હતા અને ઓફિસમાં કોઈ પણ અધિકારી જોવા ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો। તો અવારનવાર વીજ પ્રવાહ ખોરવાતા અસહ્ય ગરમી અને હાલ ઓનલાઈન ભણતર સહિત વીજ એકમો દ્વારા ચાલતા ધંધા રોજગાર ઉપર પણ અસર વર્તાય છે। તો એક જ દિવસમાં 11 વખત વીજ પુરવઠો ખોરવાતા રહીશો રાત્રિના સમયે પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વીજ કંપનીની ઓફિસ ખાતે લોકોના ટોરે ટોરા દોડી આવ્યા હતા। પણ વીજ કચેરીએ રાત્રિના સમયે તારા અને માત્ર ટેલિફોન ઓપરેટર સિવાય એક પણ જવાબદાર અધિકારી ના હોવાથી રજૂઆતો કરવા આવેલ રહીશોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો। ત્યારે વિવિધ વિસ્તારના રહીશો દ્વારા વીજધાંધ્યાથી પરેશાન થઈને રાત્રિના સમયે દોડી આવ્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું રહીશો દ્વારા કરવામાં આવેલ રાત્રિ રજૂઆતની અસર વીજ કંપની ઉપર પડશે કે કેમ, એ તો હવે જોવું રહ્યું। 6/2020 અને રાતના 10 વાગ્યાની આજુબાજુમાં વરવાડ મુબારકખાન સ્ટ્રીટની આજુબાજુના વિસ્તારમાં લાઇટ બંધ થઈ જવામાં, કોઈ જાતનો વરસાદ નથી, કોઈ વાવાઝોડું નથી, અચાનક લાઇટ બંધ થઈ ગઈ। આજના દિવસમાં 11મી વખતે ગયો, 10 વાગ્યાથી લોકો કમ્પ્લેન કરી રહ્યા છે, આજુબાજુના રહીશો તમામ લોકો વારાફરતી ફોન કરી રહ્યા છે। અહીંયા જે જવાબદાર વ્યક્તિ બેસાડેલો છે કમ્પ્લેન માટે, એ પ્રોપર જવાબ આપી રહ્યા નથી। કમ્પ્લેન બુક એમની જોડે છે નહીં, જે એમને પૂછવામાં આવ્યું તો કે કમ્પ્લેન બુક અમને આપવામાં જ આવી નથી, એટલે એક રફ પેપર ઉપર બધું લખાવે છે, રફ પેપર એમાં, અને આ બધી કમ્પ્લેન લખે છે। હવે એવું થયું કે 11:30 અમે કંટાળીને રહીશોએ વારંવાર ફોન કર્યો તો ફોન ઉપાડ્યો એક વખતે, અને એવું કહે છે કે અમે એક એન્જિનિયર જયભાઈ કરીને છે, એમને આ તમારો કોલ આપી દીધેલો છે અને એ કરી દેશે। એટલે અમે જયભાઈનો નંબર માંગ્યો અને એમને ફોન કર્યો તો કે મને તો ખબર જ નથી કે આવો કોઈ કોલ મને આપેલો છે। પછી એમની સાથે કોન્ફરન્સમાં વાત કરાઈ, એટલે ગોળ 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 બધા જવાબ આપે છે, કોઈ આવતું નથી, રહીશો બધા કંટાળીને પહોંચી ગયા ઓફિસે, તો કોઈ જવાબદાર અધિકારી છે નહીં,
એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ફોન કર્યો તો ફોન ઉપાડતા નથી, કંઈક 50 કોલ અલગ અલગ ફોનથી કર્યા, કોઈ ફોન ઉપાડતા નથી. ટેક્સ્ટ મેસેજ કરવામાં આવ્યો તો ટેક્સ્ટ મેસેજનો પણ કોઈ રિપ્લાય નથી. પછી એક જેને રાજકારણી કક્ષાના માણસ અથવા તો કોર્પોરેટ કક્ષાના માણસો, એમને ફોન કર્યો તો એમનો ફોન ઉપાડી લીધો. એમની સાથે વાત થઈ તો કે હું કરાવી દઈશ, ક્યારે કરાવી દઈશ ખબર નથી, શું થશે ખબર નથી, કેમ કે હિંમતનગર બેઠા છે. એમની જવાબદારી તો અહીંયા લોકલ જગ્યા, એમની તો પ્રાંતિજમાં ડ્યુટી છે અને બેઠા છે હિંમતનગર. આ બધા પબ્લિક આવી છે એ કોણે 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 કે જવાબ આપે, કોણે પૂછે કે આ શું કરવાનું છે મારે. હવે છેલ્લા 7 દિવસમાં, આજના દિવસમાં 11 વખતે ગઈ, પણ છેલ્લા 7 દિવસથી આ પ્રોબ્લેમ છે. રોજ સવાર પડે છે લાઇટ બંધ, રાત પડે લાઇટ બંધ થઈ જાય છે. અત્યારે હાલ ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે છોકરાઓનું, શું ભણે? ટીવી જ બંધ છે, શું ભણશે? સવારના ટાઈમ લાઇટ બંધ જ હોય છે. વર્ક ફ્રોમ હોમના એમ્પ્લોઈઝ છે, શું ઘરેથી કામ કરશે? એ કઈ રીતે કામ કરશે? શું જોબ છોડી દેશે એમના લીધે? અને એમની ડ્યુટી છે, આ બધું કરવું જોઈએ. મેન્ટેનન્સના નામ પર વારંવાર બંધ રાખે છે પણ કોઈ મેન્ટેનન્સ થતું નથી. તો અમે આ ગામના નાગરિકો આટલી મોડી રાતે 12 વાગ્યાની લગભગ વાગ્યા હશે, 12 વાગે, 12:15, 12 વાગે અમને ઓફિસ સુધી આવવું પડે છે અને છતાં પણ કોઈ રિસ્પોન્સ નથી, કોઈ સાંભળવાળો નથી, કોઈ જવાબદાર વ્યક્તિ નથી. તો હવે અમને કોને રજૂઆત કરવી? સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.